મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જોઈએ આપણે ધોરણ 5 ઇંગ્લિશ, એમાં છે લિટલ સ્ટેપ 4, 5, 6. એમાં સ્ટોરી છે આઈ લવ યુ ચુન્ની, એટલે આઈ એટલે હું, લવ યુ ચુન્ની એટલે કે હું ચુન્નીને ચાહું છું. તો એમાં જો આપણે ચિત્ર પેલું આપ્યું છે, એમાં એક છોકરી છે અને એને બિલાડીને તેડેલી હોય એવું ચિત્ર છે, બરાબર. તો એમાં આપણે જોઈએ પેલું છે મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ. મુન્ની એન્ડ ચુન્ની એટલે એન્ડ એટલે અને, મુન્ની અને ચુન્ની, આર એટલે છે, બહુવચન છે એટલે આર આવે, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. મુન્ની અને ચુન્ની સહેલીઓ છે અથવા તો મિત્રો છે. ધે લીવ ટુગેધર, ધે એટલે તેઓ, લીવ એટલે રહે છે અને ટુગેધર એટલે સાથે, તેઓ સાથે રહે છે. મુન્ની લવ્સ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મુન્ની. લવ્સ એટલે ચાહે છે, મુન્ની ચુન્નીને ચાહે છે અને ચુન્ની મુન્નીને ચાહે છે. પછીનું ચિત્ર છે, જો એમાં શું છે, મુન્ની સૂતી છે અને ચુન્ની તેને જગાડે છે એવું ચિત્ર છે, બરાબર. ચાલો, ચુન્ની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી, એટલે કે ઓલવેઝ એટલે હંમેશા, ગેટ્સ અપ એટલે ઉઠે છે, અર્લી એટલે વહેલી, તો કે ચુન્ની હંમેશા વહેલી ઉઠે છે. સી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ, સી એટલે તેણી, જે આ બિલાડી છે તે સ્ત્રી જાતિ છે, એટલે સી કમ્સ એટલે આવે છે, આઉટ ફ્રોમ હર લિટલ બેડ એટલે કે તેની નાની પથારીમાંથી બહાર આવે છે અથવા તો પથારીમાંથી ઉઠે છે, તેણી તેની નાની પથારીમાંથી બહાર આવે છે. ધેન સી વોક્સ અપ મુન્ની ટુ, આ TOO એટલે પણ, ધેન એટલે પછી, સી વોકસઅપ એટલે જગાડે છે, મુન્ની ટુ એટલે મુન્નીને પણ, પછી શું થાય કે તે ચુની છે તે વહેલી પથારીમાંથી જાગે છે અને પછી મુન્નીને પણ જગાડે છે. ચાલો, પછીનું જે ચિત્ર છે તે મુન્ની બ્રશ કરે છે, બાજુમાં ટબ છે. ચાલો, એવરી ડે મુન્ની ક્લીન્સ હર ટીથ એન્ડ ટેક્સ અ બાથ. એવરી ડે એટલે દરરોજ, મુન્ની ક્લીન્સ હર ટીથ એટલે મુન્ની પોતાના દાંત સ્વચ્છ કરે છે અથવા તો દાંતને બ્રશ કરે છે. એન્ડ એટલે અને, ટેક્સ અ બાથ એટલે કે નાહે છે. શું થાય આખું વાક્ય, કે મુન્ની દરરોજ તેના દાંત સાફ કરે છે અને નહાય છે. ચાલો, પછીનું જે ચિત્ર છે એમાં શું દેખાય છે, તો બધા ભગવાનની પ્રાર્થના કરતા હોય એવું ચિત્ર છે. તો કે મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ, પ્રે એટલે પ્રાર્થના કરવી, ફેમિલી એટલે કુટુંબ, એન્ડ મુન્ની એન્ડ હર ફેમિલી એટલે મુન્ની અને તેનું કુટુંબ, પ્રે ટુ ગોડ એટલે કે ભગવાનને પ્રાર્થના કરે છે. તો આખું વાક્ય, મુન્ની અને તેનું કુટુંબ ભગવાનને પ્રાર્થના કરે છે. પછી આગળનું, ચુન્ની ઓલ્સો ક્લોઝિસ હર આઈસ એન્ડ જોઇન્ટ્સ હર ફ્રન્ટ લેગ્સ, એટલે કે ચુન્ની ઓલ્સો, ઓલ્સો એટલે પણ, ક્લોઝિસ હર આઈસ એટલે આંખો બંધ કરે છે અને પ્રાર્થનામાં જોડાય છે, આગળના બે પગે ઊંચા કરીને, નીચેના પગ છે તે નીચે વાળે, આગળના બે ઊંચા, હાથ જોડતા હોય એ રીતે ઉપરના બે પગ રાખે છે, આગળના બે પગ. તો કે શું થાય આખું વાક્ય, કે ચુન્ની પણ આગળના બે પગથી આ પગ જોડીને પ્રાર્થનામાં જોડાય છે, આગળના બે પગથી પ્રાર્થનામાં જોડાય છે. ચાલો, પછીનું જે ચિત્ર છે તે રસોડાનું છે, એમાં મમ્મી રસોઈ બનાવે છે અને જો ચુન્ની મુન્ની છે તે કંઈક પીવે છે, દૂધ પીતી હશે, બરાબર. ચાલો આગળ જોઈએ, મુન્નીઝ મધર પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર ધેમ, એટલે મુનીના મમ્મી પ્રિપેર્સ એટલે બનાવે છે, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, સવારનો નાસ્તો, ધેમ એટલે તેમના માટે, મુનીના મમ્મી તેમના માટે સવારનો નાસ્તો બનાવે છે. પછી મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી, ટી એટલે ચા, ડઝ નોટ ડ્રિંક એટલે પીતી નથી, મુન્ની ચા પીતી નથી. સી ટેક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેકફાસ્ટ, સી ટેક્સ એટલે લીએ છે, તો કે ગ્લાસ ઓફ મિલ્ક એટલે દૂધનો ગ્લાસ, વિથ બ્રેકફાસ્ટ, વિથ એટલે સાથે, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, તેણી નાસ્તાની સાથે એક ગ્લાસ દૂધ લે છે. પછીનું વાક્ય, ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ, હવે જે ચુની હતી બિલાડી
તો એ શેમાં દૂધ પીએ છે, એનો વાટકો સ્પેશિયલ વાટકો રાખ્યો હોય તેમાં? તો કે ચૂની બાઉલ વાટકામાં દૂધ પીએ છે. ચાલો પછીનું જે ચિત્ર છે એમાં મુનિ સ્કૂલે જાય છે અને મમ્મી તેને મૂકવા આવ્યા હોય છે આ દરવાજા પાસે, બરાબર. ચાલો, એટ 10 o'clock મુનિ ગોઝ ટુ સ્કૂલ. એટ 10 o'clock એટલે 10 વાગે, ગોઝ ટુ સ્કૂલ એટલે શાળાએ જાય છે. તો કે મુનિ 10 વાગે શાળાએ જાય છે. સો એટલે તેથી, ચુની ઇઝ એલોન, એલોન એટલે એકલી, તેથી ચુની એકલી પડી જાય છે. શું કામ એકલી પડી જાય? તો કે મુની સ્કૂલે જાય છે, શાળાએ જાય છે, એટલે ચુની એકલી પડી જાય છે. સી સ્પેન્ડ્સ ધ હોલ ડે વિથ મુનિસ મધર. સ્પેન્ડ્સ એટલે આધાર રાખે છે, ધ હોલ ડે એટલે આખો દિવસ, વિથ મુનિસ મધર એટલે કે મુનિની માતા. આખું વાક્ય થાય, તેણી આખો દિવસ મુનિની માતા સાથે રહે છે, અથવા તેના આધારિત રહે છે. શું કામ? કે મુનિ સ્કૂલે જાય ત્યારે. ચાલો પછીનું વાક્ય છે, પછીનું જુઓ ચિત્ર. એમાં મુનિ શાળાથી આવે છે અને ચુનીને તેડી લે છે, એવું ચિત્ર છે. જુઓ, 8:05 o'clock ચુની વેઇટ્સ ફોર હર ફ્રેન્ડ એટ ધ ડોર સ્ટેપ. એટલે કે 8:05 o'clock એટલે 5 વાગે, વેઇટ્સ એટલે રાહ જોવે છે. ક્યાં? તો કોની? તો કે તેના મિત્રોની. ક્યાં જોવે છે? તો કે ડોર સ્ટેપ એટલે કે દરવાજા પાસે જે પગથિયા હોય, 2-3, એ ડોર સ્ટેપ કહેવાય, દરવાજાના પાસેના પગથિયા પર. આખું વાક્ય બને કે 5 વાગે ચુની તેની મિત્રની દરવાજાના પગથિયા પર બેસીને રાહ જોવે છે. પછી વેન મુની કમ્સ સી રિટર્ન્સ ટાવર્ડ હર. મુની કમ્સ, જ્યારે મુની આવે છે, મુની કમ્સ એટલે મુની આવે છે, તો આ શું કરે છે? ચુની સી રન્સ ટાવર્ડ હર, તે ઝડપથી રન્સ એટલે દોડે છે અને તેને ભેટે છે, એકદમ હળી મારે છે, દોડે છે, મુનિને જોવે છે એટલે તેણી દોડે છે અને તેને મળે છે. ચાલો, મુનિ પિક્સ હર અપ એન્ડ હગ્સ હર. હવે મુનિ શું કરે છે? ચુની દોડીને તેની પાસે જાય છે, મુની પાસે, એટલે મુનિ પિક્સ હર અપ, એને ઉપાડી લે છે, બરાબર, અને તેને હગ કરે એટલે કે ભેટે છે, બરાબર. હગ્સ એટલે ભેટવું. મુનિ તેને તેડી લે છે અને ભેટે છે. ધેન સી ગીવ્સ હર સમથિંગ ટુ ઈટ. પછી, ધેન એટલે પછી, તેણી તેને કાંઈક થોડું ખાવાનું આપે છે. કોને ખાવાનું આપે છે? તો કે ચુનીને. કોણ આપે છે? મુનિ. ચાલો પછીનું ચિત્ર છે ગાર્ડનનું. 8:05 o'clock 30 minutes ફ્રેન્ડ્સ રેહાના ડેવિડ એન્ડ આશા કમ ટુ હર હાઉસ. એટલે કે જો 5 વાગે મુનિ સ્કૂલેથી આવે છે, પછી 5:30 minutes તેના મિત્રો કોણ? તો કે રેહાના ડેવિડ એન્ડ આશા તેના ઘરે આવે છે. 5:30, આખું વાક્ય, 5:30 વાગે તેના મિત્રો રેહાના ડેવિડ અને આશા તેણીના ઘરે આવે છે. ધેય ઓલ લાઈક ચુની, એટલે કે ધેય એટલે તેઓ, ઓલ એટલે બધા, તેઓ બધાને પણ ચુની ગમે છે. લાઈક એટલે ગમવું, તેઓ બધાને પણ ચુની ગમે છે. ધેય પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન. ધેય એટલે તેઓ, પ્લે એટલે રમે છે, વિથ એટલે સાથે, બોલ એટલે દડો. ને ક્યાં રમે છે? તો કે ગાર્ડનમાં. તેઓ બગીચામાં સાથે રમે, બોલથી સાથે રમે છે. તેઓ બગીચામાં બોલથી સાથે રમે છે. જો આ ચિત્રમાં રમે છે, સાથે બિલાડી પણ છે. સમટાઈમ્સ ધેય પ્લે હાઈડ એન્ડ સીક ઇન ધેર હાઉસ. સમટાઈમ્સ એટલે થોડો વખત, ધેય એટલે તેઓ, પ્લે હાઈડ એન્ડ સીક એટલે સંતા કુકડી, હાઈડ એન્ડ સીક એટલે સંતા કુકડી, ઇન ધેર હાઉસ એટલે તેના ઘરમાં, થોડો વખત તેના ઘરમાં તેઓ સંતા કુકડી રમે છે. ચાલો હવે ચિત્ર છે તેના ડ્રોઈંગ રૂમનું, બરાબર. ચાલો, આફ્ટર ડિનર મુનિ ગોઝ હર હોમવર્ક એન્ડ રીડ અ સ્ટોરી બુક. આફ્ટર ડિનર, ડિનર એટલે સાંજનું, રાતનું ભોજન. આફ્ટર એટલે પછી, સાંજના ભોજન પછી. મુનિ ડઝ હર હોમવર્ક એટલે મુનિ તેનું
હોમવર્ક ઘરકામ કરે છે અને રીડ્સ અ સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી વાંચે છે. આખું વાક્ય બને કે સાંજના ભોજન પછી મુન્ની તેનું હોમવર્ક કરે છે, તેનું ઘરકામ કરે છે અને વાર્તાની ચોપડીઓ વાંચે છે. ચુન્ની સીટ્સ બીસાઇડ હર એટલે ચુન્ની સીટ્સ એટલે બેસે છે, બીસાઇડ હર તેની બાજુમાં, બાજુની સાઈડમાં, ચુન્ની તેની બાજુની સાઈડમાં બેસે છે. હર એટલે કોનું? મુનીની બાજુની સાઈડમાં. સમટાઈમ્સ મુન્ની વોચિસ ટીવી ફોર પ્લે ઓન હર સ્મોલ કીબોર્ડ. થોડો સમય, સમટાઈમ્સ એટલે થોડો સમય, મુની વોચિસ એટલે જોવે છે, ટીવી ઓર પ્લેસ ઓન હર સમ કીબોર્ડ, થોડો સમય ટીવી જોવે છે અને તેનું જે કીબોર્ડ હોય તેની સાથે રમે છે. ચુની એન્જોયઝ ધ મ્યુઝિક. હવે આ મુની આ કરતી હોય છે, આ બધું કીબોર્ડ સાથે રમતી હોય છે, મ્યુઝિક સાંભળતી હોય છે, તો ચુની પણ એન્જોય એટલે આનંદ માણે છે ધ મ્યુઝિક. ચુની મ્યુઝિકનો આનંદ માણે છે. ચાલો હવે છેલ્લું ચિત્ર, એમાં સુવાનું ચિત્ર છે. બેડ પર સૂતી છે મુની બરાબર, અને ચુની પણ ત્યાં આવી છે. એટ 10 o'clock મુની ગોઝ ટુ બેડ એટલે કે 10 વાગે મુની સૂઈ જાય છે. ચુની ડઝ નોટ લાઇક ટુ સ્લીપ એલોન. હવે ચુની છે તેને ડઝ નોટ લાઇક એટલે ગમતું નથી, સ્લીપ એલોન એટલે એકલું સૂવું, ચુનીને એકલું સૂવું ગમતું નથી. સી જમ્પ્સ એન્ડ સ્લીપ્સ ઇન મુનીસ બેડ. તે શું કરે છે? કૂદકા મારે છે અને સૂઈ જાય છે. ક્યાં? તો કે મુનીસ બેડ, મુનીની પથારીમાં, મુનીના બેડમાં. તેણી મુનીના બેડમાં કૂદે છે અને સૂઈ જાય છે, કેમ કે તેને એકલું સૂવું ગમતું નથી. એની પથારી અલગ છે, ત્યાં તેને ગમતું નથી એટલે મુનીના બેડ પર તે કૂદકા મારે છે અને સૂઈ જાય, એવું કરે છે રમત. આફ્ટર સમ ટાઈમ મુનીસ પાપા પુટ્સ ચુન્ની ઇન હર સ્પેશિયલ બેડ. આફ્ટર સમ ટાઈમ, આવું થોડો સમય પછી, થોડો સમય આ જે ચુની છે તે મુનીના બેડ પર કૂદકા મારે રમે એવું કરે છે, એવું કરે પછી થોડા સમય પછી મુનીના પપ્પા તેને ચુનીને એટલે તેને એટલે ચુનીને તેના તેની સ્પેશિયલ પથારી, ખાસ પથારી જે ચુની માટે બનાવેલી હોય ત્યાં મૂકી આવે છે. થોડા સમય પછી મુનીના પપ્પા ચુનીને તેની ખાસ પથારીમાં મૂકી આવે છે.